અંકલેશ્વર શહેર બસ ડેપો પાસે તળિયાની શ્રમજીવી મહિલાને બોલવી સોના દાગીના અને રોકડ લઈ બે ઠગ ભગતા ફરાર થઈ ગયા હતા. મહિલા રૂમાલમાં બંધેલ બંડલ બતાવી દાગીના ઉતારી લીધા હતા. દાગીના અને થેલામાં રહેલ પર્સ કાઢી ગઠિયા ફરાર થઈ ગયા હતા. શહેર પોલીસી મથકે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે 49,000 રૂપિયાની ઠગાઈ અને છેતરપિંડી તેમજ નજર ચૂકવી ચોરીની ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના તરિયા ગામ ખાતે રહેતા 50 વર્ષીય રમીલાબેન પટેલ સુરતના સાયણ ખાતે શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત રોજ નિત્યક્રમ મુજબ શાકભાજી વેચી પરત ઘરે આવી રહ્યા હતા. તેઓ મેમુ ટ્રેનમાંથી ઉતરી ગામ જવા માટે શહેર બસ ડેપો પાસે છકડાની રાહ જોઈ કોમ્પ્લેક્સના ઓટલા પર બેઠા હતા. તે દરમિયાન બે ઠગ ભગતો તેમની પાસે આવી વાતચીત કરવાની શરૂઆત કરી હતી ને વાતચીતમાં ભોળવી પ્રથમ ભાડું રૂપે 500 રૂપિયા મેળવ્યા હતા, જે બાદ તેની પાસે રહેલ બંડલ લઈ લો અને સોનાની કાનની બુટ્ટી આપી દો, અંદર 3 લાખ રૂપિયા છે તેમ કહી બુટ્ટી ઉતરાવી લીધી હતી અને ઠેલા નકલી બંડલ મૂકવાના બહાને દાગીના અને 8,000 રૂપિયા ભરેલ પાકીટ લઈ ફરાર થઈ ગયા હતા. જે બાદ થોડી વાર પછી રમીલાબેનને અહેસાસ થતા તેઓ બંડલ ચેક કરતા અંદર કાગળ અને પાકીટ ઘડી વાળેલ મળી આવ્યું હતું અને પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થયો હતો અને આ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને 1 તોલાની સોનાની બુટ્ટીની કિંમત રૂપિયા 41,000 અને 8,000 રોકડા મળી 49,000 રૂપિયાની છેતરપિંડી કરી ફરાર બેઠક ભગત સામે ગુનો નોંધી ઝડપી પાડવાની કવાયત આરંભી હતી. શું નામ છે? શું ઘટના બની? સ્ટેશન પરથી વેચીને ગાડીમાંથી ઉતરીને આવી શાકભાજી. થોડુંક મેં એ લીધું, કેરા લીધા, એવું તેવું છોકરા હાવ લઈને હું આફાઈ નીકળતી હતી. હવે ડેપોની આફાઈથી નીકળ્યા, ગમે તેથી નીકળ્યા હોય, સ્ટેશન પરથી નીકળી મને નહીં ખબર. મારી પસાઈ ચાલતા હે ને પછી અગાઈ થઈ જાય એ લોકો. પછી કહે કે માસી તમે એમ કે રેલવે હાઈવે જોઈ લો છે કે કે મેં કહું હાઈવે તો એમની મેં આવ્યો તો આફાઈ હું કતું આવ્યો મેં કહું. તે કહે કે મારે જવું છે. તો મેં કહું ટહેલો ભાઈ હું કહે ને કે હું કાં જવાનું કહે કે ટહેલ પાઈ જાની કહી કે તે કહે કે હા શોર્ટકટ મેં જવું છે કહી કે તે કહે કે શોર્ટકટ મેં હું કાં જવાનું એમ કે તે કહે કે મારે શેઠિયા જોડે આવું થઈ ગયેલું છે એમ કે કે નોકરી કરતો હતો ટીવી તૂટી ગયેલું છે શેઠિયાએ મને માર્યો એટલે હું નીકળી જ જાઉં એમ કે એવું કીધું એને. એવું કીધું ને એટલે પછી એ રાહે મેં પસારી મને કે માસી તમે ઉભાડે ઉભાડે તા કે તું કંઈ લાવેલો છે કંઈ કે તા કહે કે હું લાવેલો છે એમ કે બંડલ છે એમ કે મારી કરું તા કે હાનું છે તા કે પૈસા તા કે લાવ બતાવે એમ કે તે બતાવ્યું એને. તો એને ટળે કાગળિયા નું ઉપર 2-500 નહોતો એ રાઈને મને કાઢીને બતાવી બી દુકાને મને બેહાડીને કાઢીને બતાવી બતાવીને પછી મને કહે કે માસી આની મય રૂમાલ મેં બાંધી દીધું ઢોળા રૂમાલ મેં એને તો પોટલી મારા કઠેલા મૂકી દીધું મેકીને એને પછી એ કર્યું મને કહે કે માસી હું આને મેકી આવું તો મને ભરવું આપો કે મેં એને ભરું નાખી દીધું તોય મને જબરજસ્તીને 200 ની બધે 500 કઢાવ્યા ને મેં આવેલા આવેલા એટલે પાકીટ જોઈ ગયો પાછો પાકીટ જોઈ ગયો ને એટલે એને પછી મને કહે કે માસી સારું બેહો એમ કે બેઠા બધા પછી મને કહે માસી તમારા ઘરેના ગેરવે મૂકી એને પૈસા આપવાના પછી હું તમને બધા જનોના હો કાઢી આવીશ કે મેં કીધું કે મારે જવતું નહીં ભાઈ તું તારું બધું લઈને જટાડો મને જટી રહેવા દે મારું થઈ ગયું તા કે ના 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 બેહો ને મારી મમ્મીને કે બેહો મને બેહાડીને બેહાડીને પછી મને એને કહું હું કરી આવેલું તો મને બિલકુલ ભરની રહ્યું ભરની રહ્યું ને એટલે એને મને બુટ્ટી મને કે માસી કાઢો કે બુટ્ટી કાઢો કે તે હું નહીં કાઢતી તો જબરજસ્ત મને ઘર કાઢીને એને બુટ્ટી એક મેં કાઢીને એકીને કાઢી ને પછી ઉપલી નખલી હેલા બીજા હાંભા કને કઢાવી ને પછી મેં રૂમાલ્યો બાંધી દીધો ને પછી હું મકું ના મારે નથી કાઢ્યું મારે નથી કાઢ્યું મેં જબરજસ્તી પછી નહીં કરવા દીધું. 2 જણ હતા ને કેટલા રૂપિયા તમારા લઈ ગયા? 8,000 રોકડા હતા ને બીજા 70-80 એમ સૂટા હે.